નમસ્કાર મિત્રો. મિત્રો, ધર્મના નામે ધતિંગ, ભોળા લોકોનો શિકાર, ડર બતાવો અને પૈસા કમાવો, બ્લેક મેજિકનો ખેલ સમય સમય થતો રહ્યો છે. સમય સમય કિસ્સા સામે આવતા રહ્યા છે, પરંતુ હવે તંત્રની લાલાક સામે આવી છે. માર્કેટમાં બજારમાં ફરતા એ તમામ ઢોંગીઓ સાવધાન થઈ જજો, કારણ કે આપની ખોટી વિધિ અને ખોટી વાતો આપની મુશ્કેલી વધારી શકે છે. બનાસકાંઠાથી કિસ્સો સામે આવ્યો છે. શું છે બધું માહિતી જોઈશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, આપની સાથે હું છું ધાર્મિક. અમદાવાદના પિન્ટુ જોશી અને રોહિત બુધારામ ભાર્ગવ છેલ્લા 1.5 વર્ષથી ડીસામાં રૂમ ભાડે રાખી રહેતા હતા. મેલી વિદ્યાનો સામાન અને સજાવટ સાથે પેમ્પલેટ થકી લોકોને ગુમરાહ કરતા હતા. જોકે છેલ્લા 1.5 વર્ષથી આરોપીઓએ 15 લોકોને શિકાર બનાવ્યા છે. મને ઓય ધંધો આવડ્યો છે. કેટલા જો લોકો પાસેથી તમે અત્યાર સુધી આવા પૈસા લીધા? એટલા ના લીધા સાહેબ. તમારી તમારા પાસેથી ફોટા પણ મળ્યા છે? એ મળ્યા સાહેબ. હું એટલો નહીં હતો, મને 2-4-5 કેટલા કોઈ ફસાઈ ગયો. બાકી હું તો પોતે એને 2 દિવસ થયા ડિસેમ્બર આવ્યા ને. આના પહેલા તમે ક્યાં કરતા હતા? હું પહેલા કંઈ ના કરતો, હું એના રાજસ્થાનમાં રહેતો. અને મૂઠ મારવાનું સાહેબ એ કોઈ નથી થતા. કામ લકવો મારવાનું કંઈ નથી થતા. નથી થતા તમારી પાસે જે પેલા આવ્યા હતા અરજદાર, એમને તમે 27,000 રૂપિયા દીધા? કીધા હું ધંધા માટે પેટ માં તો કર્યો બરાબર, એમાં મારી ભૂલ થઈ. શું ભાવ હતા? સાધનનો ભાવ હતા જે કીધો ને સાહેબ. વસીકરણનો કેટલો ભાવ? કોઈ કી 1,000 લઈ લે, કોઈ 2,000 લઈ લે. મારી નાખવાના ના સાહેબ. એવા અમે લકવો મારવાના ના સાહેબ. લકવો મારવાના પૈસા લીધા? કઈ નથી. તમે જમીન કેસમાં તમે પેલા બેને બી મારવાના પૈસા કીધા? 20,000 રૂપિયા પાટણ વાળા. હા સાહેબ, એ બધું એ તો મને ઉશ્કેર્યા ને એટલે હું કહી દીધું. એટલે હવે કેટલા થતા એવું કોઈ નથી. તમારે કેટલા લોકો તમે આવું કરો સાહેબ? મારા મિત્રોમાં એના ઘણા બધા કોઈ બોમ્બે રહે, પાલનપુરમાં કોઈ નહીં, બીજે કોઈ અમદાવાદમાં રહે, અહીંયા પછી કોઈ બોમ્બેમાં રહે, આ બાજુ રહે, મારે બાકી ઓળખાણ નહીં. એટલે કેટલી જગ્યાએ ઓફિસો કરી છે? ના, મારે ઓફિસે એક જ હતી ડીસામાં. ડીસામાં કેટલા વર્ષથી? હા તો 1 વર્ષ જેવો થઈ ગયો. 1 વર્ષમાં કેટલા લોકો આવ્યા છે તમારી જોડે? 1 વર્ષમાં અડધો તો રાજસ્થાન રહી ગયો, 8 મહિના તો. અહીંયા કેટલા લોકો આવ્યા છે? અહીંયા તો એને 10-15 લોકો. કેટલા રૂપિયા લીધા છે 10-15 લોકો? 10-15 થી લીધા હોય 40-50 હજાર જેવો. 40-50 હજાર. કોઈ કામ ના થાય તો પછી શું કહે લોકો? અડધો પૈસા પાછા કહી દે સર. આપીએ સાહેબ, આપીએ એવું કઈ નહીં. એટલે હવે તૂટીને ધંધો ચાલુ રાખવાનો? ના ના, હવે તો હું ગામમાં જ કરીશ, ભલે કડિયા કામ કરી લઈશ, પાછો ના આવું કોઈ જગ્યાએ એવા ધંધામાં. છેતરપિંડીની અને વશીકરણની આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ડીસાના વકીલ ધર્મેન્દ્રએ કર્યો છે. તેઓ પેમ્પલેટમાં માજીસા દર્શન જ્યોતિષની જાહેરાત વાંચે છે, જેમાં વશીકરણ અને અનેક પ્રશ્નોના નિવારણ લાવી આપવાની જાહેરાત હતી, જેથી વકીલે આરોપીના ફોન નંબર પર ફોન કર્યો. ત્યારબાદ આરોપી પિન્ટુએ કચ્છી કોલોની કૃષ્ણનગરમાં આ વકીલને બોલાવ્યા હતા, જે બાદ શું થયું સાંભળો. ગુજરાતભરમાં 1,000 લોકો તાંત્રિક બની અને લોકોને છેતરવાનો ધંધો કરે છે. થોડાક દિવસ પહેલા એક પેમ્પલેટ આવ્યું સમાચાર પત્રો સાથે, જેમાં કેટલાક લોકો વસીકરણ અને મૂઠચોટ અને આવી બધી ચમત્કારિક વિદ્યાઓનો ઉપયોગ કરી અને લોકોને છેતરવા માટે પ્રયત્ન કરતા હોય એવું લાગ્યું. તેથી મેં પેમ્પલેટમાં જે નંબર હતો એના પર કોન્ટેક્ટ કરી અને એ વ્યક્તિને ત્યાં ગયેલો. મેં પોલીસને પણ લેખિતમાં જાણ કરેલી. ત્યાર પછી હું ત્યાં ગયો અને હું અને મારા મિત્રો સાથે હતા. ત્યાં અમે વસીકરણ કરવું છે અને મૂઠચોટ મારવી છે અને એના માટેના ચાર્જની ચર્ચાઓ કરી અને એ લોકોએ ચાર્જને બધું કીધું. એના પછી અમારી પાસે હાલ એટલા પૈસા નથી અને અમે પછી પૈસા આપીએ એવું કરી અને અમે ત્યાંથી નીકળવા અને પોલીસ સ્ટેશન જવા માગતા હતા. તો એમણે અમને કીધું કે તમે પેલા 100 રૂપિયા મૂકી દો, પછી તમે બાકીના પૈસા આપજો ને અમે તમને વિધિ કરી આપશું. જેને મૂઠચોટ મારવી છે એના ઉપર મૂઠચોટ મારશું, તો તમે કહેશો તો અમે લકવો કરી નાખશું, એનો મારવો હશે તો મારી નાખશું. જે સ્ત્રીનું વસીકરણ કરવું છે એ પણ તમારા કીધામાં આવી જશે, છૂટાછેડા પણ કરાવી આપશું. આવા બધા દાવા કરેલા એટલે અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયેલા અને ફરિયાદ આપેલી અને ત્યાર પછી પોલીસે આ આરોપીઓની તપાસ કરેલી છે. તાંત્રિક વિધિ અને વસીકરણના નામે લોકોને ગુમરાહ કરવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ત્યારબાદ ધરપકડ કરી છે. બનાસકાંઠા જિલ્લાના
ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે જે એફઆઈઆર રજીસ્ટર થઈ છે તેની અંદર જે એવા વ્યક્તિઓ છે કે જે વસીકરણના બહાને અને લોકોની અજ્ઞાનતાનો અને તેની સમસ્યાનો લાભ લઈ અને લોભામણી જાહેરાતો આપતા હોય છે તેમાં ખાસ કરીને અમદાવાદના બે શખ્સોની વિરુદ્ધ ડીસા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલો છે કે જેમાં એ લોકોનો ક્લેમ હતો કે અમને 27,000 રૂપિયા આપો તો સામેવાળા વ્યક્તિને અમે ચોટ પહોંચાડીશું, સામેવાળા વ્યક્તિને અમે લખવું કરી દઈશું, આપને કોઈ મનપસંદીદા વ્યક્તિ હશે તેનું વશીકરણ કરી લઈશું, એવી બધી બાબતોને લઈ અને લોભામણી જાહેરાત આપી અને લોકોને ઠગવા આવી ગેંગને ડીસા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને બી જણાવવા માગું છું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય જો આપણે છેતરવા માટે આવું વશીકરણની વિધ્યા અને આવું કહીને કરતા હોય તો આપ અમને જાણકારી કરશો તો અમે એ વિશે બી કડકમાં કડક કાર્યવાહી કરીશું. હાલ તો પોલીસની પણ એક અપીલ છે કે આવા લોકો ક્યાંય પણ દેખાય અથવા છેતરપિંડી કરતા હોય તો પોલીસને અચૂક જાણ કરો, જેથી કાર્યવાહી કરી આરોપીઓને જેલની હવા કરાવી શકાય. સંવાદદાતા પરેશ પઢિયારનો અહેવાલ, ગુજરાત તક, બનાસકાંઠા.